कोरोना वायरस अने लॉकडाउन ना लीधे विश्व आखा मां हड़कंप मची गयो छे। त्यारे भारत देशनी जो वात करवामां आवे तो देश आखानी प्रजा आ महामारी सामे एक साथे सरकार भेगी उभी छे। त्यारे राज्यनी अने जिल्लાઓમાં આવેલા ગામડાઓની અને તાલુકાની વાત કરવામાં આવે તો આવો અમારી સાથે કચ્છ જિલ્લાના ગામડાઓની મુલાકાતે। જેમાં આજરોજ માંડવી તાલુકાના ભાડા ગામ જેમાં અત્યાર સુધી ક્યારે ચૂંટણી નથી થઈ તો આવો આજે અમારી સાથે ભાડા ગામે ભાડા ગ્રામ પંચાયત દ્વારા સરપંચ વરજાંગ રામજીભાઈ ગઢવી उप सरपंच पब्बूभाई तलाटी गोर्धन ठाकुर सभ्यश्री कानिया माणेक गांधीधाम ने कर्मभूमि बनावनार प्रतिष्ठित व्यापारी कानिया देवराज गढ़वी खेडूत अग्रणी मोहनभाई मानसी गढ़वी रतनभाई जेठाभाई गढ़वी तेमज गामना दरेक युवानो अने तेमना ग्रुप अने रहेवासीओ भेगा मळीने कोरोना महामारी सामे लड़वा एक साथे उभा छे। સાથે સાથે ગામના વિકાસની જો વાત કરવામાં આવે તો ગામમાં મુખ્યત્વે ગઢવી સમાજની વસ્તી ધરાવતું આ ગામ ગાંધીવન મહાદેવનું મંદિર સીસીટીવી કેમેરા સોલાર લાઇટ ગલીએ ગલીએ પાવર બ્લોક ગામમાં કોઈ પણ જાતનું સૂચન કરવા માટે લાઉડસ્પીકર સિસ્ટમ સાયક્લોન સેન્ટર ગુજરાત ઇકોનોમિક કમિશન દ્વારા આશર માતાજીના મંદિરનું આ સેટ બનાવવામાં આવ્યું તો દરેક વાડીમાં મીઠું પાણી પહોંચે તેવી સુવિધાઓ સાથે સાથે ધાર્મિક પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ ચારણ સમાજવાડી આવા ઘણા બધા વિકાસના કામો ભાડા ગ્રામ પંચાયતના નેજા હેઠળ કરવામાં આવ્યા છે। તો આવો જાણીએ અમારી ટીમ સુનિલ મોતા અને દિલીપ ગોર દ્વારા ખાસ અહેવાલ। નમસ્કાર મિત્રો, હું છું નિતેશ ગોર, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા દિવસથી આપણે દરેક ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છીએ। દરેક ગામડાઓની મુલાકાત એટલા માટે કે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી નાખ્યો છે। ત્યારે કોરોના વાયરસે આપણા દેશની અંદર પણ ડગલા માંડ્યા હતા, એને રોકવા માટે આપણી સરકારે વડાપ્રધાનશ્રીએ સૌની સાથે મળીને સૌની સહમતીથી સમગ્ર ભારત દેશને લોકડાઉન કરી નાખ્યું હતું। મતલબ કે તાળાબંધી, તાળાબંધી એના માટે કે કોઈ પ્રવેશી ન શકે। તો વાયરસ છે માનવથી માનવમાં પ્રવેશી છે, તો થોડા ઘણા અંશે ક્યાંક ભારત દેશમાં પણ એ વાયરસ પ્રવેશી ચૂક્યું હતું। એ વાયરસને રોકવા માટે ભારત દેશના દરેક નાગરિકે ખડા પગે ઊભીને એક સાથે ખભેથી ખભા મલાવીને મહેનત કરી રહ્યું છે વાયરસને અટકાવવા માટે। એના દરમિયાન અમારી ટીમે ગુજરાત કચ્છ જિલ્લાના દરેક ગામડાઓની એક એક વારાફરતી મુલાકાત લઈ રહી છે। મુલાકાત દરમિયાન આપણે અંજાર તાલુકાના ગામડા જોયા ઘણા, મુંદ્રા તાલુકાના ઘણા ગામડા જોયા, આજે આપણે આવ્યા છીએ માંડવી તાલુકાના બાળા ગામની અંદર। તો બાળા ગામની અંદર આપણે મળ્યા છીએ એક ખેડૂત છે, યુવાન ખેડૂત અને સરપંચ સંતનના માંડવી તાલુકાના પ્રમુખ છે, તો એમની પાસેથી આપણે થોડું જાણીશું કે લોકડાઉન થયા પછી કોરોના વાયરસથી લડવા માટે આપ આપના ગામના પ્રમુખ છો અને એક જાગૃત નાગરિક છો અને ખેડૂત પણ છો, તો આપ કઈ રીતના સાવચેતી પગલાં લઈ રહ્યા છો અને અગાઉ પણ શું લેશો, થોડું અમને વિગતવાર માહિતી આપશો? પ્રથમ આપનું પરિચય। મારું નામ વરજાંગ રામભાઈ ગઢવી, હું ભાડાનો સરપંચ છું અને માંડવી તાલુકા સરપંચ સંગઠનનો પ્રમુખ છું અને જિલ્લા સરપંચ સંગઠનનો ઉપપ્રમુખ છું। હવે જ્યારથી પણ લોકડાઉન થયો છે ત્યારથી લોકડાઉનનો અમલ થાય એના માટે સતત જાગૃતિ ગામમાં લાવીએ, લોકડાઉનનું પાલન કરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરાવીએ છીએ અને ગામમાં વાયરસ ન ફેલાવે એના માટે સેનિટાઇઝનો પણ બે વખત છંટકાવ કર્યો છે। લોકોના ઘરે ઘરે જઈને સેનિટાઇઝ અને માસ્કનું વિતરણ કર્યું છે અને સરકારશ્રીના જે સૂચના આવે છે એનું પાલન કરવા માટે હરરોજ અલગ અલગ સૂચના આપીએ છીએ।
બહુ સરસ છે વરજંગભાઈ. તો બીજી વાત આપની પાસેથી જાણી લઈએ કે ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થઈ પડ રહ્યું છે, તો ગામડા સૌથી મોખરે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ શહેરોમાં નથી થતી, ગામડામાં બહુ સારી રીતે થાય છે. તો ગામવાળાઓ તરફથી આપને શું સપોર્ટ મળી, શું સાથ સરકાર મળી રહ્યું છે? એક તો અમને એક એ ફાયદો છે કે લગભગ અમારો ગામ પશુધન અને ખેતી આધારિત છે, તો ખેતરોમાં કામ કરવા માટે માણસો જાય છે એટલે ગામમાં વસ્તીનું પ્રમાણ ઓછું થઈ જાય દિવસનું. અને બીજું કે યુવા વર્ગ બહુ શિક્ષિત છે અને એને ખબર છે કે આ મહામારીથી બચવા માટે એ વસ્તુ જરૂરી છે. એટલે મારી સાથે મારી ટીમ, મારા યુવાન મિત્રો અને મારી ગ્રામ પંચાયતના સદસ્યો એ ખાસ કાળજી લઈ અને બધીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને લોકો ભેગા ન થાય એના માટે સતત જાગૃત રહે છે. બહુ સરસ વરજાંગભાઈ. બીજી વાત કરી લઈએ આપની સાથે, તો ઘણી જગ્યાએ એવું છે ને માંડવી અને લાયજો જેને એક પટ્ટી કહેવામાં આવે છે ને ઔદ્યોગિક હબ તરીકે પણ થોડું ઘણું પ્રચલિત છે, તો ઔદ્યોગિક દ્રષ્ટિએ અહીંયા ઘણા એવા શ્રમજીવીઓ પણ રહેતા હશે, તો એને જે રોજની જીવન જરૂરી ચીજ વસ્તુ હોય તેનામાં આપના ગ્રામ પંચાયત દ્વારા શું શું સુવિધા પૂરી પાડવામાં આવી હતી? સાહેબ, અમને અમારા ત્યાં માંડવીયાથી 20 કિલોમીટર થાય, કોઈ પણ વ્યક્તિઓને જે વસ્તુ જોઈએ અમે એક જ વ્યક્તિને નિર્ધારિત કરી અને જેને માંડવી જવું હોય તો એક જ રિક્ષાવાળો, એક જ દુકાનદાર અમે લિસ્ટ બનાવી જેને જે જીવન જરૂરિયાત ચીજો જોઈએ છે, માની લો કે મેડિકલની દવાઓ છે, કોઈ બીજી કોઈ વસ્તુ છે, તો એક જ રિક્ષાવાળાને અમે લેટર પેડ લખી અને માંડવી મોકલીએ છીએ અને જેને જે જરૂર વસ્તુ મળે છે જોઈએ છે એ માંડવી પરત મોકલીને ઘરે પહોંચાડીએ છીએ. બહુ સરસ. બીજી વાત કરવામાં આવે તો સરકારશ્રીનું હમણાં એક ગાઈડલાઈન આવી છે થોડાક સમયથી કે સવારના 7 થી સાંજના 7 દરમિયાન જ આપણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ એના માટે જ બહાર નીકળવું, તો એના માટે આપના ગામ દ્વારા શું અમલ કરવામાં આવે છે, શું અપીલ હશે આપની? મારી તો અપીલ, જ્યારે લોકડાઉન થયો છે ત્યારે એક જ છે કે સરકારશ્રીને નિયમનું પાલન કરો, તો અમારું ગામડું એવું છે કે ચુસ્તપણે આ પાલન થાય છે અને વારંવાર રોજે રોજ લાઉડ સ્પીકરથી રિક્ષા ફેરવી અને સૂચન કરીએ છીએ જેનો રોજ રોજ અમલ થાય છે. બહુ સરસ વરજાંગભાઈ. તો લગભગ બાળા ગ્રામ પંચાયતની આપણે વાત કરવામાં આવે તો ગઢવી સમાજની વસ્તી ધરાવે છે બાળા ગ્રામ પંચાયત. બાળા ગ્રામ પંચાયત ગઢવી સમાજની વસ્તી ધરાવે છે મુખ્યત્વે, તો ઘણા એવા ગઢવી છે જેમને હું પણ ઓળખું છું, હું પોતે ગઢવી સમાજમાંથી ઉછર્યો છું, મોટો થયો છું. તો ગઢવી સમાજ એક ઐતિહાસિક જેને કહેવાય છે વાદળથી વાતું કરે એવું સમાજ છે, તો એમના થ્રુ તમે શું એક સામાજિક તરીકે સમાજને અને આપણી પ્રજાને અપીલ કરશો? બસ પ્રજાને તો જાગૃત, આજના સમયમાં તો જાગૃત જ છે. અપીલ તો અમે એક જ કરીએ છીએ કે જે સૂચન મળે છે એનું પાલન થાય અને મહામારીથી આપણે કેમ બચીએ એના માટે જે સરકારશ્રી સૂચન કરે છે એના નિયત પગલા ભરાય. બહુ સરસ વરજાંગભાઈ. હમણાં શાકભાજી, અમદાવાદમાં ઘણા એવી શાકભાજીના જે ધારકો હતા એમના થ્રુ કોરોના વાયરસ ઘણું ફેલાવ્યું છે, તો આપ ખેડૂત છો, તો આપ શું એવો સૂચન કરશો કે શાકભાજી લેવા જાય અને ઘરે લાવે એના પહેલાં શું શું એમને ધ્યાન રાખવું પડશે? વેરી વાત તો હું એમ કરીશ કે શાકભાજીનો મુદ્દો છે, લગભગ અમારા ગામથી શાકભાજી માંડવી સામેથી જાય છે, તો શાકભાજીનું ઉત્પાદન અમારા ગામ ખુદમાં થાય છે, ધાને છે, બાજર છે, ઘઉં છે અને શાકભાજી એ અમારી મુખ્ય વ્યવસાય છે, તો શાકભાજી અમારા ગામના જ ખેડૂતો અહીંયા વેચન કરે છે એટલે અમારે કોઈ પ્રશ્ન શાકભાજીનો રહેતો નથી, એટલે શાકભાજી અમારે સ્વચ્છ અને ચોખ્ખી મળે છે. બહુ સરસ વરજાંગભાઈ. બીજી એક વાત કરવામાં આવે તો ગામની અંદર હવે જે કાલ છે 17 તારીખ છે, તો 17 તારીખ પછીનું અગર લોકડાઉન 4 જે ભાગ આવી રહ્યું છે એનામાં શું હશે એવું આપની શું ધારણા છે કે સરકાર જે જે સૂચન કરશે એનું અમલ કઈ રીતના પ્રજા કરવી જોઈએ? હવે સરકાર શું સૂચન કરે છે એની તો લગભગ પહેલાં આઈડિયા ન હોય, પણ જે સરકાર સૂચન કરશે એને ચુસ્તપણે અમે પાલન કરશું એની અમે ખાતરી આપી છીએ. વરજાંગભાઈ, ખેડૂત છો આપ, તો ખેડૂત તરીકે કે અત્યારે શું ફાયદો અને શું નુકસાન થયું છે ખેડૂત લોભીને લોકડાઉન અનુસંધાને? નુકસાનની વાત કરીએ તો હાલ માર્કેટો યાર્ડ બધા ખુલી ગયા છે અને ભાવ જે રેગ્યુલર હતા એ પ્રમાણે હમણાં મળવા લાગ્યા છે, તો ખેડૂતોને મારા હિસાબે હાલ કોઈ નુકસાન થાય એવું લાગતું નથી. બહુ સરસ. આપણી સાથે ગઢવી સમાજના ગાંધીધામના પણ વડીલ છે, ઉપસ્થિત છે, અને આપણી સાથે બીજા ઘણા એવા ભાઈઓ ઉપસ્થિત છે, બધા એમ જ અપીલ કરી રહ્યા છે કે લોકડાઉનનો ચુસ્તપણે પાલન થાય, સરકારના જે જે સૂચનો છે એમનું ધ્યાન રાખી સમજી વિચારી આપણે જરૂરી કામ હોય તો જ ઘરની બહાર ન નીકળીએ. પોલીસ પ્રશાસન, આરોગ્ય તંત્ર જે પણ આ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે એમને સાથ સરકાર આપી એમની સૂચનનો એક એક સૂચનનો પાલન કરીએ, અત્યારે જે ખડા પગે મહેનત કરી રહ્યા છે એમને સેલ્યુટ કરીએ અને આપણે પણ કોરોના વાયરસથી બચીએ
અને આપણા પરિવારને બચાવીએ, કેમ કે ગામડું સુરક્ષિત રહેશે તો શહેર સુરક્ષિત રહેશે, શહેર સુરક્ષિત રહેશે તો દેશ સુરક્ષિત રહેશે. વધુ એક નાનકડી વાત લઈ લઉં વરજાંગભાઈ પાસેથી, કે નરેન્દ્ર મોદી હમણાં સરકારે આપણી અપીલ કરી હતી કે ગામડામાં કોરોના વાયરસ ફેલાય નહીં એને અટકાવવા માટે આપ શું પગલાં લેશો? બસ સરકારશ્રીના નિયમ હિસાબે જે અમારા દવાઓનો છંટકાવ છે, સેનિટાઈઝ છે, એ વગેરે વગેરે અમારું કામગીરી રોજ અઠવાડિયામાં એકવાર થાય છે. બહુ સરસ. માંડવીના બાળા ગામથી નિતેશ ગોર સાથે સુનિલ ગોર, કચ્છ કાનૂન ક્રાઇમની ટીમ, માંડવી.